नमस्कार, હું છું માનસી સોની। 12 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચારો પર નજર કરીએ તો વડોદરામાં ઠગબાજને છાવરનાર પોલીસકર્મી પર તવઈ બોલાવવામાં આવી છે। માંજલપુર પોલીસ મથકના 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા। ઠગબાજના પોલીસ અધિકારીઓ સાથેના ફોટા વાયરલ થયા હતા, જે બદલ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ઠગબાજ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલો હતો અને આ કાર્યવાહીને લઈને પોલીસ બેડામાં ચર્ચા થઈ રહી હતી। तर हाल 6 पुलिस कर्मियों ने सस्पेंड करवामां आव्या छे। तो ठगबाज अगाउ अनेक गुनाओमां संडोवायेलो हतो अने तेनी साथे पुलिस कर्मीना फोटोज वायरल थया हता। आ फोटोज वायरल थया बाद अनेक चर्चाओ पुलिस बेड़ामां उठी हती, जेने लईने अत्यारे हवे कार्यवाही करवामां आवी छे। कार्यवाहीना भागरूपे पुलिस मथकना 6 पुलिस कर्मियों ने सस्पेंड करवामां आव्या। मांजलपुर पुलिस मथकना पुलिस कर्मचारीओ छे, एएसआई हेड कोन्स्टेबल अने कोन्स्टेबल ने सस्पेंड कराया। वधु विगतो साथे संवाददाता अंकित गोंसीकर जोड़ाया छे। जी अंकित, पुलिस बेड़ामां चर्चानो विषय बन्यो हतो आ फोटोज जे वायरल थया हता ते, अने अत्यारे 6 पुलिस कर्मियों ने सस्पेंड करवामां आव्या छे, शुं अपडेट्स? हां जी बिल्कुल, तमने जणावी दो मानसी के जे अर्जुन लिंबाचिया छे ते अवारनवार पुलिस कर्मी पर माटे एक चर्चा नो विषय बन्यो छे। कारण के तेने घणा बधा लोको साथे छेतरपिंडी करी छे अने मांजलपुर पुलिस स्टेशन नी हदमां रहेवाना कारणे मांजलपुर पुलिस स्टेशन साथे घरोबो होवानी वात चर्चामां आवी छे। तेना कारणे अगाउ पण जे छे ते अर्जुन लिंबाचियाना कारणे मांजलपुर पुलिस स्टेशन जे चर्चामां आव्युं हतुं, अने अगाउ पण जे पुलिस जे मोटा अधिकारी तेनी साथे जे छे ना फोटा वायरल थया हता, अने थोडा समय पहेला जे उत्तर प्रदेश नी पुलिस तेने पकड़वा आवी हती त्यारे ते मांजलपुर पुलिस स्टेशन माथी नाटी छूट्यो हतो। त्यारबाद जे छे ते एक हेड कोन्स्टेबल અને એક કોન્સ્ટેબલ અને એક એલઆરડી સહિત જે 6 પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આના કારણે હવે કહી શકાય કે અર્જુન લિંબાચિયા જે પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે, અને કેટલાક પોલીસ કર્મચારીઓનો ભોગ પણ લીધો છે। જો કે હાલ જે અર્જુન લિંબાચિયા છે યુપી પોલીસની કસ્ટડીમાં છે, અને પાછો આવ્યા બાદ આની પર કાર્યવાહી થશે, અને હાલ જેને આ ફોટો વાયરલ થયા તેના કારણે આ જે 6 અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે અંકિત, હાલ ફોટો વાયરલ થયા તેને લેતા 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે, શું ફોટોઝને જોતા એવું કહી શકાય અગાઉ પણ જે પ્રકારે આપે ઘટના ગણાવી તે પ્રકારે કે પોલીસની ઠગબાજ સાથે સાંઠગાંઠ હતી પહેલાથી? હજી બિલકુલ, જે પ્રમાણે તમને જણાવ્યું કે અગાઉ પણ પોલીસ અધિકારીઓ સાથેના ફોટા વાયરલ થયા છે, અને એવું કહેવામાં આવે છે કે હર્ષિલ જે માંજરપુર પોલીસ સ્ટેશન છે તે હર્ષિલ લિંબાચિયાનું બીજું ઘર ગણવામાં આવે છે। કારણ કે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પકડાય ત્યારે હર્ષિલ લિંબાચિયા છે તે બિલકુલ બિંદાસ રહેતો હતો, તેને લોકઅપમાં પણ રાખવામાં આવતો હતો। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે આરો જે છેતરપિંડી નો આરોપી છે અર્જુન લિંબાચિયા તેની સાથેની મિત્રતા પોલીસ માટે ભાડે પડી રહી છે, અને હવે 6 લોકોને જે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી અંકિત, આભાર આપનો સમગ્ર માહિતી માટે। અને હવે વાત વરસાદની। ગીર સોમનાથની વાત કરીએ તો અરબી સમુદ્રમાં ભારે કરંટની વચ્ચે ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદી માહોલ સર્જાયો છે। વેરાવળ શહેર સહિત સીમ વિસ્તારમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા। હાલ પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથમાં આ વહેલી સવારના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ગત સાંજથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડાના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ થઈ રહ્યો છે। આ તરફ વાત કરીએ તો કેશોદના કેવદરા ગામની વાત કરવામાં આવે તો સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી છે। વાદળ છવાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું પડ્યું। વરસાદ વરસતા ખેડૂતો રાજી થયા છે, તો લોકોને ગરમીના આકરા બફારા અને ગરમીથી રાહત મળી છે। રાજ્યમાં નૈઋત્ય ચોમાસું આગળ વધ્યું છે। ચોમાસું ગોવા સુધી પહોંચી ગયું છે, અને 1-2 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, અને આગામી 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે। 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે। તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી, અને ગરમી અને બફારાની વચ્ચે રાજ્યમાં વરસાદના આગમનની રાહ જોવાઈ રહી છે। મારી સાથે મેજિક વોલથી સહયોગી પંકજ જોડાયા છે, જે વરસાદ વિશે વધુ વિગતો આપશે।
हवामान विभागे आगाही करी छे के आज थी लईने 15 तारीख सुधी में गुजरात ना अनेक भागों में वरसाद थई शके छे। खास करीने जे कोस्टल एरिया छे ए सौराष्ट्र ना केटलाक भागो छे अने दक्षिण गुजरात ना भागो छे एमां वरसाद थई शके छे। त्यारे हूँ आपने विंडी मेप थी बताविश के आजे कया कया विस्तारों में वरसाद थई शके छे। तो आप जोई शको छो कि अत्यारे जे नैऋत्यनुं चोमासुं छे ए धीरे धीरे आगळ वधी रह्युं छे गुजरात तरफ, अने जे आ कोस्टल एरिया छे ए अने आ दक्षिण गुजरातनो जे भाग छे तेमां अत्यारे वादळછાયું वातावरण छे, अने आजना दिवसमां सांज सुधीमां जे वरसाद थई शके छे एवा कया कया विस्तारो छे एनी जो वात करीए तो ऊनामां आजे वरसादनी संभावना छे, ભાવનગરમાં આજે સાંજ સુધીમાં વરસાદ થઈ શકે છે, સુરત, વલસાડ અને વડોદરા સહિતના કેટલાક ભાગો છે એમાં પણ વરસાદ થઈ શકે છે, દાહોદમાં પણ વરસાદ થઈ શકે છે। એટલે કે આજના દિવસોમાં ભાવનગર, ઉના, વડોદરા, સુરત, વલસાડ, દાહોદ, થાન અને કેટલાક જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। અને નૈઋત્યનું જે ચોમાસું છે એ અત્યારે કઈ જગ્યાએ છે તો આપણે જોઈ શકો છો કે અત્યારે પહેલા તો હું આપને ટ્વીટ બતાવી દઈશ કે હવામાન વિભાગે જે ટ્વીટમાં જે તસવીર પોસ્ટ કરી છે એ આપ જોઈ શકો છો। આ તસવીરમાં હવામાન વિભાગે લખ્યું છે કે સાઉથ વેસ્ટ મોન્સૂન હેઝ ફર્ધર એડવાન્સ ઇન્ટુ સમ મોર પાર્ટસ ઓફ સેન્ટ્રલ અરેબિયન સી। એટલે કે અત્યારે દક્ષિણ પશ્ચિમનું જે ચોમાસું છે એ ધીરે ધીરે સાઉથ એટલે સેન્ટ્રલ અરેબિયન સી તરફ આગળ વધી રહ્યું છે, જેમાં એન્ટાયર ગોવા, સમ પાર્ટસ ઓફ કોંકણ એન્ડ સમ મોર પાર્ટસ ઓફ કર્ણાટકા, એટલે કે આ વિસ્તારોની અંદર ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। હવે આ તસવીર તમે જોશો એટલે વધારે તમે થોડા ક્લિયર થશો કે એક્ઝેક્ટલી ચોમાસું જે ગુજરાત તરફ આગળ આવવાનું છે એ એક્ઝેક્ટલી 15 જૂનના દિવસે છે। આમ તો વરસાદી મોન્સૂન એક્ટિવિટી તો અત્યારે જોવા મળી જ રહી છે, વરસાદ પણ થઈ રહ્યો છે, પણ એક્ઝેક્ટલી જે ચોમાસું ગુજરાતમાં બેસશે અને ભારે પવન સાથે ભારે વરસાદ જે થવાની શરૂઆત થવાની છે એ 15 જૂન છે। 15 જૂને તમે જોઈ શકો છો કે સુરત આગળ અહીંયા ભારે વરસાદ થઈ શકે છે, એટલે કે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। હવે ફરી એકવાર વિન્ડી મેપથી હું આપને બતાવી દઈશ કે આગામી 2 કે 3 દિવસની અંદર અંદર આ જે મોન્સૂન છે કેવી રીતે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। આપ જોઈ શકો છો કે ઉના, સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયા અને દક્ષિણ ગુજરાતમાં આ ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, અને આ 12 તારીખની સ્થિતિ પણ આપ જોઈ શકો છો, અને 12 તારીખ બાદ 13 અને 14 તારીખે આ વરસાદનો જે માહોલ છે, જે એક્ટિવિટી છે એ થોડી વધારે એક્ટિવ થાય છે, અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ 15 તારીખની સ્થિતિમાં પણ આપ જોઈ શકો છો કે 15 તારીખમાં મોટા ભાગે ગુજરાતના લગભગ અડધું ગુજરાત કવર થઈ જાય છે 15 તારીખમાં, અને મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થઈ જાય છે। તો ખેડૂતો જે વરસાદની રાહ જોઈને બેઠા છે એ વરસાદ હવે આવવાનો છે, અને સૌરાષ્ટ્રમાં તો ઘણા દિવસ સુધી વરસાદ પડી જ રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં પણ પડી રહ્યો છે, ગઈકાલે સૌરાષ્ટ્રમાં અને ગોંડલમાં પણ વરસાદ પડ્યો હતો, ભીમ 11 નું મુહૂર્ત જાણે સચવાયું હોય એમ મેઘરાજા મન મૂકીને ગઈકાલે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસ્યા છે। ત્યારે ખેડૂતોની આતુરતાનો હવે અંત આવ્યો છે। હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આ વખતે જે ચોમાસું છે એ 103% રહેવાનું છે, આ અંદાજ તેમણે વ્યક્ત કર્યો છે। ત્યારે ટૂંક સમયમાં હવે વરસાદ વિધિવત રીતે ગુજરાતમાં પણ આવી જશે, ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે તેમના લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળવાની છે। તો હવે આગળ વાત કરીએ, પ્રદેશ ભાજપ કોર કમિટીની બેઠક મળશે, સોમવારે સાંજે મળશે કોર કમિટીની બેઠક, જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આ બેઠકમાં હાજર રહેશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ બેઠક મળશે, સીએમના નિવાસ સ્થાને મળશે કોર કમિટીની બેઠક, સરકાર અને સંગઠનની કામગીરી અંગે સમીક્ષા થશે, પ્રદેશ કોર કમિટીના તમામ સભ્યો આ બેઠકમાં હાજર રહેશે। મારી સાથે સંવાદદાતા મયુર માખડા જોડાયા છે। જી મયુર, કોર કમિટીની બેઠક મળવાની છે, સરકાર અને સંગઠનના જે કામો છે તેને મજબૂત કરવા પર ચર્ચા થશે? જી બિલકુલ, હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહેલી છે તેમ તેમ સરકાર અને સંગઠન તાલમેલ સાથે કામ કરી રહેલ છે। પ્રધાનમંત્રીના ગુજરાતના 4 જૂનના જે પ્રવાસો છે તે પૂર્ણ થઈ ગયેલા છે, અને હવે આગામી દિવસોની અંદર હવે કયા વિસ્તારો પકડવા અને તે વિસ્તારોની અંદર કેવા પ્રકારના પ્રશ્નો અને સાથે કયા વિકાસના કાર્યો છે તેને ગતિ આપી, આ તમામ જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખી આ કોર ગ્રુપની બેઠક બોલાવવામાં આવેલ છે। કોર ગ્રુપની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે, જેની અંદર સંગઠન અને સરકારના જે અપેક્ષિત સભ્યો છે તેમને બોલાવવામાં આવતા હોય છે, અને તેમની સાથે જે આવનારા દિવસોની અંદર થતા કાર્યક્રમો અને જે કામો છે તે અંગેની જે ચર્ચા છે તે કરવામાં આવતી હોય છે। આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મોડી સાંજે આ બેઠક મળવા જઈ રહેલી છે। જે મયુર, આ બેઠકમાં કોણ કોણ હાજર રહી શકે છે? બિલકુલ, આ બેઠક ની અંદર જો સરકાર ની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,
તે ઉપરાંત કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, તે ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય બીજા બે મંત્રીઓ હાજર રહેશે. તે ઉપરાંત જો વાત કરીએ તો સંગઠનની અંદર થી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના જે ઉપાધ્યક્ષો છે તે પણ આ જે કોર ગ્રુપ છે તેની અંદર તેમનો સમાવેશ કરવામાં આવેલ છે તે ઉપસ્થિત રહેશે. જી મયુર, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો સરકાર અને સંગઠનની કામગીરી અંગે આ બેઠકમાં ચર્ચા થશે. પ્રદેશ ભાજપની કોર કમિટીની બેઠક સોમવારે સાંજે મળશે. હવે વાત અમિત શાહના ગુજરાત પ્રવાસની. દીવમાં વેસ્ટ ઝોનલ કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. પ્રશાસક પ્રફુલ્લ પટેલે અમિત શાહનું સ્વાગત કર્યું હતું. કોરોના મહામારીને કારણે 2 વર્ષ બાદ આ બેઠક યોજાઈ છે. તો બેઠકમાં સરહદ, સુરક્ષા, માર્ગ, ઉદ્યોગ, પાણી અને ઉર્જા જેવી માળખાકીય બાબતોની ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગોવાના મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંત પણ ઉપસ્થિત રહ્યા, જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરી જોવા મળી. હવે વાત શંકાસ્પદ ડ્રોનની. ખેડા અને આણંદ બાદ હવે સાબરકાંઠામાં રાત્રે ડ્રોન દેખાય છે. પ્રાતિજ અને તલોદ વિસ્તારમાં દેખાય છે આ ડ્રોન, અને ડ્રોનના આટાફેરાથી લોકોની ઊંઘ ઉડી ગઈ છે. શંકાસ્પદ ડ્રોનથી ભયનો માહોલ સર્જાયો છે. ગામમાં એક સાથે 3 થી વધુ ડ્રોન દેખાયા. ડ્રોનના આટાફેરા જોવા મળ્યા હતા. રાત્રે ડ્રોન દેખાય છે જેથી ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ડ્રોનના આ દ્રશ્યો લોકોએ પોતાના કેમેરામાં કેદ થાય છે. પરંતુ સવાલ એ થાય છે કે કોણ છે જે આ ડ્રોનને ઓપરેટ કરે છે અને શેના માટે આ ડ્રોનને રોજ રાત્રે આવી રીતે ઉડાડવામાં આવે છે? કારણ કે આ ડ્રોન રોજ દેખાય છે અને તેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આણંદના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 2 થી 3 દિવસથી ડ્રોન દેખાતા ભયનો માહોલ ફેલાયો છે. અરડી બાદ હવે બેચડી ગામમાં પણ રાત્રિના સમયે ડ્રોન દેખાયા. આણંદ અને ખેડાના ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોન દેખાવાની ઘટના સતત વધી રહી છે. રાત્રે 10 વાગ્યાથી લઈ સવારના 4 વાગ્યા સુધીના સમયમાં કઠલાલ, માતર તથા મહુધાના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં ડ્રોન ચડી આવે છે. છેલ્લા 2-3 દિવસથી આવી ઘટનાઓ અલગ અલગ ગામમાં સામે આવી રહી છે. હવે ઉમરેઠ નજીક બેચરી ગામે ડ્રોને દેખા દીધી છે. પરિણામે ભયભીત ગ્રામજનોએ પોલીસને ભૂલાવી પડી. 2-3 દિવસથી આબમાં દરરોજ ડ્રોન દેખાય છે અને ગામની પબ્લિક બધી જોઈને બીવે છે. બધા ટોરે ટોરે વળે છે. આ ડ્રોન કોણ ઉડાડે છે, ક્યાંથી ઉડાડે છે કંઈ ખબર પડતી નથી, અને આનું મકસદ શું છે એ કોઈને ખબર પડતી નથી. ડ્રોન દેખાવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ અરડી ગામે આવી ઘટના બની હતી. કેમેરાવાળા 6 ડ્રોન દેખાયા હતા. એક તરફ ગ્રામજનોમાં કુતૂહલ પણ છે અને ભય પણ જણાઈ રહ્યો છે. કારણ કે ડ્રોન ક્યાંથી આવે છે, કોણ ડ્રોન ઉડાવી રહ્યું છે, આ રીતે રાતના સમયે ડ્રોન ઉડાડવાનો શું ઉદ્દેશ્ય છે? અમુક જગ્યાએ ડ્રોન દેખાયા છે એ વાત પણ સાચી છે અને એ બાબતની હાલ પોલીસ તપાસ કરી રહી છે. કોઈ પણ વ્યક્તિએ ડ્રોન ઉડાડવાનો હેતુ શું છે અને જો એને કોઈ અલગ પર્પઝથી ઉધારેલું છે તો એ બાબતનું ક્લિયર કટ લીગલ એક્શન લેવામાં આવશે. હાલ અમે એ બાબતની તપાસ કરી રહ્યા છીએ. અમારી એસઓજી ટીમ પણ જે પ્રાઇવેટ ફાર્મ હાઉસીસ હોય, પ્રાઇવેટ જગ્યાઓ હોય ત્યાં પણ ચેક કરી રહી છે કે લોકો કોઈ પણ પ્રકારની અફવામાં ન આવે, કોઈ ડરે નહીં. જ્યારે અરડીમાં ડ્રોન દેખાયા ત્યારે જિલ્લા પોલીસ વડાએ તપાસની ખાતરી આપી હતી. જોકે પોલીસ તપાસ કરીને કોઈ સત્ય સામે લાવે તે પહેલા જ અન્ય એક ગામમાં ઉડતા ડ્રોન સ્થાનિકો માટે ચિંતાનું કારણ બન્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ.
હવે વાત રાજકોટની, તો રાજકોટમાં ઢોર માર મારતા એક શ્રમિકનું મોત થયું છે. ચોરીની શંકા રાખીને કારખાનાના માલિકે શ્રમિકને ઢોર માર માર્યો હતો. શ્રમિકને પટ્ટા અને લાકડાથી માર મારવામાં આવ્યો હતો. ઓમ ઇન્ડસ્ટ્રીઝના માલિક વિજય પટેલ પર આરોપ લાગી રહ્યો છે. રાજકોટમાં સારવાર બાદ આ શ્રમિકનું મોત થયું છે. શાપર વેરાવળ નજીક પડવાલ ગામનો આ બનાવ છે, જ્યારે પોલીસે કારખાના માલિકની સકંજામાં લીધો છે. तो उसको सेठ बहुत बुरी तरीका से मार रहा था. सेठ मार रहा था तो उसने बोला कि साहब इसने किया क्या है. तो बोलता है कि इसने मेरी चोरी की है. तो चोरी की है तो उसने मेरी घरवाली ने बोला कि साहब चोरी की है तो आप पुलिस में दे दो. तो बोलता नहीं, मैं पुलिस में नहीं दूंगी. मैं ही पुलिस हूँ और मैं ही सब कुछ हूँ. मैं ही इसको सजा दूंगा. कौन सी जगह पर काम करता था और सेठ का नाम? JP कोटिंग. મધ્ય ગીરમાં આવેલા કંકાય મંદિરમાં ચોરી કરતા તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ શહેર બાદ હવે મધ્ય ગીરમાં પણ તસ્કરીનો તરખાટ જોવા મળ્યો. જંગલમાં આવેલા કંકાય માતાજીના મંદિરની દાનપેટીમાંથી તસ્કરોએ 10-15 હજાર રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. રાત્રિના સમયે મેલડી નાકાથી 15-20 કિલોમીટર દૂર સુધી ચાલીને સવાર પડતા જ ચોરીને અંજામ આપ્યો. સિંહ દીપડાના ગઢમાંથી તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપતા વન વિભાગની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચોરી કરી પરત જતા તસ્કરોની છેડવડી ચેકપોસ્ટ પરથી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. દારૂની બોટલો અને ટ્રક સહિત 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઈવરની પોલીસે હાલમાં ધરપકડ કરી છે. વિનોદ સિંધી અને લાલુ સિંધી સહિત 8 લોકો વોન્ટેડ છે. ગોલ્ડન ચોકડી પાસે બાતમીના આધારે પોલીસે આ રેડ કરી છે અને દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી છે. તમામ મુદ્દામાલ પોલીસે હાલમાં કબજે કર્યો છે. અમદાવાદના થલતેજ અંડરપાસમાં ટ્રકે અકસ્માત સર્જ્યો છે. ટ્રક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ. ટ્રકનું ટાયર ફાટી જતા ટ્રક ડિવાઈડર ઉપર પલટી ગઈ અને ટ્રકમાં ભરેલો માલસામાન રસ્તા ઉપર વેરવિખેર થઈ ગયો. જોકે રાહતની વાત છે કે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ ટ્રકના ક્લીનરને સામાન્ય ઈજાઓ થઈ છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધતા તકેદારી પણ વધારાઈ છે. કોરોના સામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ કરાઈ છે. ફરી 1200 બેડની હોસ્પિટલ કાર્યરત કરાઈ છે. ઉપરાંત ટ્રાયજ એરિયામાં ડોક્ટર નર્સિંગ સ્ટાફ પણ સજ્જ છે. 64 ICU બેડ, ઓક્સિજન ટેન્ક, દવાનો સ્ટોક પણ તૈયાર રખાયો છે. તો બીજી તરફ કોરોનાથી સાવચેત રહેવા માટે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે અપીલ કરી છે. અમારા 16 બેડ છે અને ઉપર ICU, જેની અંદર 4 વિંગ્સ અમે એમ જ અનામત રાખેલી છે કે જો કેસીસ વધે તો એને આપણે પહોંચી શકીએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઘણા બધા સમય પછી ફરી પાછા કેસીસમાં વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ સામે સારી વસ્તુ એ પણ છે કે એડમિશન રેટ નથી. અત્યારે અમારી સિવિલ હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નથી. વસ્તુ એટલી જ છે કે જો બધા લોકો ચેતી જશે અને સાવધાનીથી વર્તન કરશે તો એ કેસીસનો વધારો જે અત્યારે થોડાક દિવસમાં વધ્યો છે એ ફરી પાછો કંટ્રોલમાં આવી જશે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસાના આગમનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે અમદાવાદ લીંબડી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે. આથી વાહન ચાલકો અને આસપાસના ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે તંત્ર દ્વારા હાઈવેની બાજુમાંથી ડ્રેનેજ લાઇન નાખી પાણીનો નિકાલ થાય તેવી કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના તરવૈયાઓની યાદી, હેમ રેડિયો, વાયરલેસ સેટ તેમજ બોટ વગેરે સજ્જ રાખવા પણ સૂચના આપવામાં આવી છે. પાણીના વહેણમાં અવરોધરૂપ સ્ટ્રક્ચર દૂર કરવા તેમજ રોડ રસ્તા પર પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવા આગોતરું આયોજન કરાયું. નેશનલ હાઈવે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને સૂચના આપવામાં આવી. આ ઉપરાંત જોખમવાળા ક્ષેત્રોમાં સાઇનેજ બોર્ડ મૂકવામાં આવ્યું છે. પ્રી માન્સૂન એક્ટિવિટીઝ શરૂ કરવા માટે તમામ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તેમજ તાલુકા લાયઝન ઓફિસર્સની મિટિંગ લેવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ એક મિટિંગ થઈ છે અને તાલુકા કક્ષાએ પણ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને રાખી
રોડ છે તેની બાજુમાં ડ્રેનેજ લાઈન છે તે નાખવામાં આવી રહી છે, કારણ કે ડ્રેનેજ લાઈન જ્યારે બ્લોક થઈ ગઈ હતી અને તેના કારણે પાણીનો જલ્દી નિકાલ ન થતો હતો, રોડ ઉપર પાણી ભરાઈ રહેતું હતું અને તેના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે લોકોને મુશ્કેલી ના પડે તે માટે અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન છે તે કરવામાં આવ્યું છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. અહીં વગર વરસાદે મુખ્ય શાક માર્કેટમાં ભૂગર્ભ ગટરના પાણી રોડ પર વહી નીકળ્યા છે. વગર વરસાદે ગટરના પાણી રોડ પર આવતા લોકોમાં રોષ દેખાયો હતો. ચોમાસું સક્રિય થાય તે પહેલાં દરેક ભૂગર્ભ ગટર સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. ભયના અથાર હેઠળ ભણી રહ્યા છે ભૂલકાઓ. બારડોલી તાલુકાની કેટલીય એવી આંગણવાડીઓ છે તે જર્જરિત હાલતમાં છે, છતાં પણ માથે ભમતા મોત તળી ભણવા મજબૂર છે બાળકો. નાના નાના ભૂલકાઓ મોજથી ભણી રહ્યા છે, પોતાની મસ્તીમાં ઝૂમી રહ્યા છે, પરંતુ તેઓને ખબર નથી કે તેઓ જે છત નીચે ભણી રહ્યા છે તે ભયજનક છે, જર્જરિત છે. બારડોલી તાલુકાની આંગણવાડીઓની આ દુર્દશા જુઓ. છત અને દિવાલો પર રીતસરની તિરાડો પડી ગઈ છે. કેટલીક આંગણવાડીઓ તો પડવાના વાંકે ઊભી છે અને આવી બિસ્માર હાલત હેઠળ ભણી રહ્યા છે આ ભૂલકાઓ. સુરત જિલ્લામાં 1733 આંગણવાડીઓ કાર્યરત છે અને એમાંથી એક બે નહીં પરંતુ 106 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે. દુર્દશા એટલી હદે કે કેટલીક આંગણવાડીઓ તો ઓટલા પર ચાલતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મારા આંગણવાડીનું જર્જરિત મકાન હોવાના કારણે હું સબ સેન્ટર પર આંગણવાડી ચલાવું છે, પણ સબ સેન્ટરની હાલત પણ એટલી ખરાબ છે કે આજુબાજુને બારી જારિયા હોવાને કારણે અંદર પાણી આવી જાય છે ને તેના માટે બાળકો પણ અમે બેસાડી શકતા નથી. મારું આંગણવાડી કેન્દ્રનું ઘર જર્જરિત છે, અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજુ બન્યું નથી. આવનાર ચોમાસુમાં આંગણવાડીનું ઘર બની જાય તો નાના બાળકોનું ભવિષ્ય સુધરી જાય. દેશના ભાવિ એવા ભૂલકાઓ ભયના ઓથાર નીચે ભણી રહ્યા છે. ચોમાસું નજીક છે ત્યારે આંગણવાડીઓનું સમારકામ થાય એ પણ જરૂરી છે. જોકે દર વખતની જેમ આ વખતે પણ અધિકારીઓએ હૈયા ધારણા જ આપી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. અરવલ્લી જિલ્લાના ઓઢ ગામના લોકોએ ખરાબ રસ્તાના વિરોધને લઈ રામધૂન કરી છે. ઓઢથી બોરનાલ સુધી 4 કિલોમીટરનો રસ્તો ખરાબ હોવાથી એસટી બસો પણ ગામમાં આવતી નથી. ત્યારે ગામમાં જરૂર પડીએ 108 પણ આવી શકતી નથી. વિદ્યાર્થીઓએ પણ અભ્યાસ માટે ચાલીને જવું પડે છે, જેની ગ્રામજનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાથી રામધૂન બોલાવી. ગ્રામજનોએ રામધૂન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે રસ્તો ન બને તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે. તાપીના વ્યારાના લોટરવા ગામમાં દૂધ મંડળીએ બચતના પૈસા ન ચૂકવતા સભાસદોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સભાસદોએ લોટરવા દૂધ મંડળી પર એકઠા થઈ સંચાલકો પાસે બચતના પૈસા આપવાની માંગ કરી છે. સાથે જ સભાસદોએ મંડળી પર ભાવફેરની રકમ ઓછી આપવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર નવી બંધાતી સાઇટના ખોદકામ દરમિયાન ગાય ખાડામાં પડી ગઈ. આ જોખમી ખાડામાંથી બહાર નીકળવા ગાય ધમપચાળા કરી રહી હતી ત્યારે નજીકમાં રહેતા માલધારીઓ દ્વારા ગાયને બચાવી લેવાઈ છે. માલધારીઓએ ગાયને દોરડાથી બાંધી તેને ખાડામાંથી બહાર કાઢી.
પાટણમાં રખડતા ઢોરના આતંકથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરને કારણે અવારનવાર શહેરીજનોની અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે ઘણીવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. તો બીજી તરફ ઢોરના આતંકની વાતનો તંત્ર પણ સ્વીકાર કરી રહ્યું છે, પરંતુ સમસ્યાના નિરાકરણ માટે માત્ર પત્ર વ્યવહારના સહારે હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર મોટી જાનહાનિ થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરે અને શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવે. મોટી સમસ્યા હાખલાઓની એવી છે કે જેની કોઈ પારો નથી. પાટણ શહેરમાં સિનિયર સિટીઝન હોય કે નાના બાળક હોય કે વાહન ચાલક હોય, હાખલાઓથી એટલા ત્રસ્ત છે કે જેની કોઈ સીમા નથી. પણ રખડતા ઢોરની એવી સમસ્યા છે કે સિનિયર સિટીઝનને પાટણમાં નીકળવું ભારે પડી ગયું છે. બાળકો હવે નિશાળો ચાલુ થાય, નિશાળોમાં બાળકોને નુકસાન કરશે. આ નગરપાલિકાની ઢોર દરકારીના કારણે કેટલા વૃદ્ધોને વાગી ગયું છે, તે છતાંય નગરપાલિકા કંઈ કાર્યવાહી કરતી નથી. એટલે અમે આ અંગે પાંજરાપોળોને પત્ર વ્યવહાર કર્યો છે. દરેક લગભગ પાટણની નજીકની જે પાંજરાપોળો છે તેમનો સંપર્ક કરી અને તેમને પત્ર દ્વારા જાણ કરીને અમે એમ કીધું છે કે જો તમે અમારા ઢોર રાખવા માગતા હોય અથવા તો તમારી ઈચ્છા હોય તો અમે એનો નિભાવ ખર્ચ પણ આપીએ. એટલે હાલ ઉનાળાની સિઝન હોવાથી એમને ઘાસચારાનો પ્રશ્ન છે. એટલે હાલ ચોમાસું 10-15 દિવસ પછી સ્ટાર્ટ થાય પછી એમનો ફરી પાછો અમે સંપર્ક કરી અને આ રખડતા ઢોરોમાંથી એકંદરે 200-250 ઢોર ત્યાં જાય એવી વ્યવસ્થા કરીશું.